नमस्कार, आप જોઈ રહ્યા છો જી 24 કલાક. હું છું આપની સાથે ધરા. રાજકોટમાં ટેકાના ભાવે ખરીદી પર વીસીએ હડતાલની અસર જોવા મળી છે. ટેકાના ભાવે મગફળી નોંધણીની પ્રક્રિયા ખોરવાઈ છે. સરકારે ગ્રામ પંચાયતમાં નોંધણી કરવાની કરી હતી જાહેરાત. રાજકોટ જૂના માર્કેટ યાર્ડમાં ખેડૂતો ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન માટે પહોંચ્યા. લોધિકા, હડમતિયા સાથે ગોલીડા, વગુદળ, પાળ ગામના તમામ ખેડૂતો પહોંચ્યા, પરંતુ ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે. માર્કેટયાર્ડ ખાતે ક્યાં રજીસ્ટ્રેશન કરાવવું તેની કોઈ માહિતી જાહેર નથી કરવામાં આવી. ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે. સંવાદદાતા ગૌરવ દવે જોડાયા છે. ગૌરવ, સરકાર દ્વારા ટેકાના ભાવે નોંધણીની પ્રક્રિયાની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, પરંતુ અત્યારે જે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે, શું કહી રહ્યા છે ખેડૂતો? ચોક્કસથી ધરા, જે રીતના રાજ્ય સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે મગફળીનું જે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે તે શરૂ કરવાની જાહેરાત છે તે સૌરાષ્ટ્ર માટે કરવામાં આવી હતી. મહત્વની જાહેરાત હતી, પરંતુ જે રીતના તંત્ર છે તેમને આ કામગીરી પૂરી કરવામાં નિષ્ફળ નીવડ્યું તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. કારણ કે રાજ્ય સરકાર દ્વારા જે રીતના જાહેરાત કરવામાં આવી હતી કે ગ્રામ્ય કક્ષાએ વીસી છે તેમના દ્વારા આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે, પરંતુ આજથી જ તલાટી મંત્રી અને વીસી છે તે હડતાલ પર ઉતરી ગયા છે. રાજકોટના માર્કેટિંગ યાર્ડ ખાતે પણ જે પુરવઠા વિભાગ દ્વારા જે કેન્દ્ર જે શરૂ કરવું જોઈએ તે હજુ સુધી શરૂ કરવામાં નથી આવ્યું. વહેલી સવારથી જ ખેડૂતો છે તે યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે, પરંતુ જે રીતના તેમને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થવી જોઈએ તે શરૂ થઈ નથી. આપણી સાથે કેટલાક ખેડૂત છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, સવારે કેટલા વાગ્યાથી આવ્યા છો, ક્યાં ગામથી આવ્યા છો અને શું સ્થિતિ અહીં જોવા મળી? સાહેબ, અમે સવારના 5 વાગ્યાથી અહીંયા બેઠા છીએ. વાગુદળ ગામથી આવી છીએ, લોધિકા તાલુકાનું. આજે સરકારે જાહેરાત કરી છે કે 1 તારીખથી મગફળીનું ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ કરીએ, એટલે એમાં 2 ઓપ્શન આપ્યા હતા, ગ્રામ્ય લેવલે વીસી મારફત અને જે તે તાલુકાના એપીએમસી મારફતે. એટલે વીસીઓને તો બધા આજથી હડતાલ ઉપર છે, એટલે એ લોકોએ ના પડી, અમે નહીં કરીએ. એટલે અમે એપીએમસીથી ન્યા સેન્ટરે આવ્યા છીએ. અહીંયા પુરવઠા દ્વારા અહીંયા કણે રજીસ્ટ્રેશન કરવાની વાત હતી, પણ અહીંયા કોઈ છે નહીં, કોઈ અધિકારી છે નહીં, કોઈ વ્યવસ્થા નથી, કોઈ જગ્યા ફાળવેલી નથી. તો અમારે હવે રજીસ્ટ્રેશન કરાવવા ક્યાં આગળ જવાનું એ કોઈ અમને નક્કી થતું નથી, અને કોઈ અમારી પાસે કોઈ બીજી માહિતી પણ નથી. તો અમારે શું કરવાનું આગળ હાલીને? હવે ચોક્કસથી ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાયા છે. શું કહેશો, સરકાર જાહેરાત તો કરે છે પણ અધિકારીઓ તેનો અમલ કરતા નથી. આજે આ જોવા મળ્યું છે કે માર્કેટિંગ યાર્ડનું જે કેન્દ્ર છે ત્યાં પુરવઠાના કોઈ અધિકારીઓ જ ફરક્યા નથી, આપ કઈ રીતના જુઓ? અહીંયા સવારથી અમે લાઇનમાં ઊભા છીએ અને અહીંયા કોઈ બોર્ડ મારેલ નથી કે એપીએમસી ખાતે અહીંયા ફોર્મ ભરવાનું ચાલુ છે એવું, અને સવારના કોઈ અધિકારીઓ અહીંયા હાજર નથી કે અહીં કોઈ પાણીની કે એવી કોઈ વ્યવસ્થા નથી રાખેલ, અને કોઈ અધિકારીઓ અહીંયા આવ્યા નથી હજી. શું કહેશો, ખેડૂતોને કેવી મુશ્કેલી? ક્યાં ગામથી આવો છો, રજીસ્ટ્રેશન માટે શું શું ડોક્યુમેન્ટ છે તે માગવામાં આવે છે, તેમ છતાં પણ રજીસ્ટ્રેશન થતું નથી? જો રજીસ્ટ્રેશન માટે દર વખતે સેમ પ્રક્રિયા છે, 8 આધાર કાર્ડ અને દાખલો, પણ દર વખતે મંડળીમાંથી ધિરાણ લે છે અને રજીસ્ટ્રેશન માટે દાખલો મગાવે છે. તો આ જ પ્રોસેસ છે, તો દર વખતે આના પ્રોસેસ કરવાની, તો એક વ્યક્તિ હડતાલ ઉપર હોય કોઈ પ્રોસેસ થઈ જ નહીં શકે, આના પ્રશ્ન રહેવાનો છે. અને અહીંયા કોઈ છે જ નહીં, પહેલો પ્રશ્ન. આજ સવારથી ખેડૂત લાઇનમાં છે, વહાં વીસી હડતાલ ઉપર છે અને મંત્રી પણ હડતાલ ઉપર છે, તો દાખલો ક્યાં લેવા જવો? એક ડોક્યુમેન્ટ મળશે તો બીજું ડોક્યુમેન્ટ નહીં મળે, તો ખેડૂતોને આ પ્રશ્ન સાંભળવાવાળું કોઈ નથી, આનું કોઈ નિરાકરણ કરવાવાળું નથી. શું કહેશો, તમામ જે તાલુકાઓ છે ત્યાં વીસી હડતાલ પર છે, ખેડૂતો તમામ તાલુકાઓની અંદર મુશ્કેલીમાં મુકાયા છે. રજીસ્ટ્રેશનની જાહેરાત તો સરકારે કરી, પણ ક્યાંય રજીસ્ટ્રેશન થતું નથી. ગામ લેવલે વીસીને આપેલી છે આ પ્રક્રિયા, પણ વીસી અત્યારે બધા હડતાલ પર છે અને તલાટીઓને એ બધા હડતાલ પર છે, એટલે દાખલા મળ્યા નથી અને 7 બાર નીકળ્યા છે, તો એના ઉપર રજીસ્ટ્રેશન થતું નથી ખાલી. ચોક્કસથી ધરા, જે રીતના જે ખેડૂતો છે તે એપીએમસી ખાતે છે તે પહોંચી ગયા છે સવારથી જ, પરંતુ જે રીતના વીસી અને તલાટી છે તે હડતાલ પર હોવાથી જે ખોરમભાઈ છે તે આખી પ્રક્રિયા છે તે ખોરમભાઈ છે, અને હવે હજુ સુધી જે રાજકોટ માર્કેટિંગ યાર્ડનું જે કેન્દ્ર છે તે હજુ સુધી ચાલુ કરવામાં નથી આવ્યું. પુરવઠા વિભાગ હસ્તક આ કેન્દ્ર છે તે આવે છે, પરંતુ આ જ પ્રકારની સ્થિતિ તમામ તાલુકાઓની અંદર જોવા મળી રહી છે. ગોંડલ, જેતપુર, ધોરાજી સહિતના જે પડોતરી, લોધિકા સહિતના જે તમામ જે તાલુકાઓ છે ત્યાં આ જ પ્રકારે એક પણ કેન્દ્ર છે તે શરૂ થયું નથી. સાથે જ જે અન્ય જિલ્લાઓ છે ત્યાં પણ આ જ પ્રકારે ખાસ કરીને તલાટી મંત્રી અને વીસી છે તે હડતાલ પર ઉતરી ગયા છે, અને તેને કારણે ખેડૂતો છે તે મુશ્કેલી મુકાયા છે. કારણ કે સરકાર દ્વારા તો આજથી ટેકાના ભાવે મગફળીની જે ખરીદીની રજીસ્ટ્રેશન પ્રક્રિયા છે તે શરૂ કરવાની જાહેરાત છે તે કરી દીધી છે, પરંતુ
તો બીજી તરફ તેમના જ તલાટી મંત્રી અને વીસી છે તે હડતાલ પર ઉતરી જતા જે ખેડૂતો છે તેમનું રજીસ્ટ્રેશન છે તે થયું નથી અને આખી પ્રક્રિયા છે તે કોરવાઈ ગઈ છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રની અંદર આ જ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। જી તરફ બિલકુલથી ગૌરવ આભાર આપનો।